વેલકમ બેક. અને જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેશોદ તાલુકાનું અખોદડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પંચાળા ગામથી અખોદડ ગામ જવાનો રસ્તો પાણીમાં જળમગ્ન થઈ ગયો છે. અખોદડ ગામના લોકોનો તાલુકામાંથી સંપર્ક તૂટ્યો છે. પંચાળા ગામના ખેડૂતો તેમની વાડીએ ન જઈ શકતા પાણી નિકાલની સમસ્યા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો કેશોદ તાલુકાના ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. કેશોદ તાલુકાનો અખોદડ ગામ સંપર્ક વિહોણું થયું છે. તો ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી જે નજરે પડી રહ્યું છે. તો પંચાળા ગામથી અખોદડ ગામ વચ્ચેનો જે રસ્તો છે તે સંપર્ક વિહોણો બન્યો છે. પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ ગામ સંપર્ક વિહોણા બનતા લોકો હેરાન પરેશાન છે. કેશોદ તાલુકાનું અખોદડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જ્યાં ભારે વરસાદના કારણે સર્વત્ર પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. તો સંવાદદાતા પ્રવીણ આપણી સાથે જોડાયા છે. પ્રવીણ, શું જાણકારી વરસાદને લઈને? કેશોદ પંથક જે છે એ ચોમાસાની અંદર જળબંબાકાર બને છે, જેનું મુખ્ય કારણ એ છે ઉપરવાસમાં જે વરસાદ છે એના તમામ જે પાણી છે, પૂર છે, એમાં ઓજત ઉભેણ અને સાબડી નદી અને કેશોદ તાલુકાના જે અન્ય ગામડાઓનો વરસાદ છે એ સમગ્ર ગામડાઓમાં ભેગો થાય છે અને ત્યાંથી નદીના રૂપમાં દરિયા તરફ વળે છે. ત્યારે હાલ જે ઘેડ પંથકના જે 5-6 ગામો છે એ સંપર્ક વિહોણા છે. એ પૈકીનું એક અખોદર ગામ છે, જે વારંવાર સંપર્ક વિહોણું થાય છે ચોમાસામાં. ત્યારે દર્દીઓને લઈ જવા હોય, અન્ય કોઈ કામકાજ હોય તો એ તમામ એક બે દિવસ માટે અટકી પડે છે, જો વરસાદ અટકે તો. પરંતુ ઘણી વખત એવું બને છે કે વરસાદ સતત વરસતો હોય ત્યારે ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે ત્યાં મોતની ઘટનાઓ પણ બની છે, કારણ કે સારવાર ન થાય દર્દીઓનું ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પંચાળાથી જે અખોદર જતો રસ્તો છે એ હાલ પાણીના ડૂબમાં છે. એવી જ રીતે બાલાગામ જવા, બામણાસા જવા, આ ઉપરાંત સરોવર, પાડોદર, આ તમામ રસ્તાઓ છે એ બંધ છે. ખેડૂતો એમની સીમમાં જઈ શકતા નથી. પાક પાણીના ડૂબમાં છે. એક વખત પાક નિષ્ફળ જાય તો ફરી વખત પાક વાવવો એ ખેડૂત માટે મુશ્કેલ હોય છે. એટલે એમ કહીએ તો ચાલે કે આ ચોમાસું છે એ આ જે ખેતીની જમીન છે એની ઉપર પાણી ફરી વળતા ચોમાસાનો પાક સદંતર નિષ્ફળ જાય છે. આવું દર વર્ષે થાય છે. ત્યારે આનો એકમાત્ર વિકલ્પ એ છે કે જો નદીઓ ઊંડીઓ ફોડી કરવામાં આવે અને વધુ પડતું જો પાણી છે એ એવી રીતે રસ્તા ઉપર થઈ અને પસાર થાય અને એના માટે તંત્ર જો જાગૃત થાય, પાણીનો નિકાલ થાય, તો જ આ ખેડૂતો છે બચી શકે છે. હાલ આ એક મોટી ગંભીર સમસ્યા છે. જી હિના જી, પ્રવીણ, જે પંચાળા ગામ છે, અખોદડ ગામ છે, પછી ઘેડ, આ જે તમામ દ્રશ્યો અમે જોયા કે સર્વત્ર પાણી નજરે પડી રહ્યું છે. આ ગામ સંપર્ક વિહોણું પણ બન્યું છે. આ જે ગામો છે તે કેટલા લોકો વસવાટ કરતા હોય છે અને ખાસ લોકોનું કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું છે કે કોઈ ફસાયું છે એવી કોઈ ઘટના? એના ખાસ કરીને એક વાત ચોક્કસ છે કે દર વર્ષે આ પાણી આવવાનું છે એવો ખેડૂતોને ખ્યાલ આવે છે. એટલે સીમ વિસ્તારમાં જે ખેડૂતો રહેતા હોય છે એ પોતાના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય, એટલે પશુને લઈને એ પોતાના જે ગામ છે ટીંબામાં વસેલું હોય એટલે ટીંબા ઉપર જતા રહે છે. ત્યાં પાણી આવવાની સંભાવના બહુ ઓછી હોય છે. આવી રીતે ચોમાસું શરૂ થાય એટલે ખેડૂતો એની જમીન છોડી અને ગામમાં વસવાટ કરવા જતા રહે છે. અમુક ખેડૂતો છે જે પાકા મકાનો બનેલા છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે તેઓ ફસાઈ જતા હોય છે. પરંતુ આનો કોઈ અલ્ટિમેટ વિકલ્પ નથી, સિવાય કે પાક બચાવવા માટે જે પાણી છે એ તાત્કાલિક ધોરણે જો દરિયામાં વહે તો આ ખેડૂતોનો બચાવ થઈ શકે. જી, અમુક સમય એવો છે કે કોઈ અલ્ટિમેટ, અત્યારે એનડીઆરએફની ટીમ છે, મોજૂદ છે, તંત્ર મોજૂદ છે, ક્યાંય પાણી ભરાણ હોય તો એ સમસ્યા દૂર કરી શકે. પણ હાલ કોઈ એવો કિસ્સો બહાર નથી આવતો કે તાત્કાલિક ધોરણે કોઈ ફસાયું હોય અને એમાં, કારણ કે અગાઉથી જ નક્કી થઈ જાય છે આ પાણી માટે. બિલકુલ બિલકુલ પ્રવીણ, આભાર. તો જૂનાગઢના ઘેડના મતિયાણા ગામના આકાશી દ્રશ્યોના મોટા ભાગના સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ માણાવદરના મતિયાણા ગામની ચારે તરફ પાણી ભરાયા છે. તો ભારે વરસાદના કારણે દીવનો ગંગેશ્વર મહાદેવનો દરિયો તોફાની બન્યો હતો. દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પ્રશાસન દ્વારા લોકોને દરિયા નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
તાપીના વ્યારા તાલુકાના ઇન્દુ ગામનો રોડ પ્રથમ વરસાદમાં બેસી ગયો હતો. માર્ગ મકાન વિભાગ હસ્તકનો રોડ બેસી જતા અનેક સવાલ ઉઠ્યા હતા. સ્થાનિક વાહન ચાલકો રોડ બેસી જતા ભયમાં મુકાયા હતા. રાજુલાના ધારેશ્વર ગામ નજીક પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. ચાંદલિયા ડુંગર પાસે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં રાજુલા વાવેરા જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. વૃક્ષને રોડ પરથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદી નાળા છલકાયા હતા. લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાંગડિયા નદીમાં પૂર આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ થયેલ ચેકડેમ છલકાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગાંગડિયા નદીમાં પૂર આવ્યું હતું. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. અમદાવાદમાં સરસપુર રખિયાલ વોર્ડમાં નાગોરી પટેલની ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડી જતા વાહન ચાલકો ભૂવામાં વાહન સાથે ખાબક્યો હતો. ગઈકાલે વરસાદ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. ગામ પાસેથી પસાર થતી 32 ગંગા ખાડી ઉભરાઈ હતી. ગામના પટ વિસ્તારમાં ફેરવાયેલ પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ટાંકી ફળિયાના 30-40 જેટલા પરિવારો બેટમાં રહેતા તેવી સ્થિતિ સર્જાય છે. સ્ત્રીઓને અને બાળકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાઈવે પર બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમરેલીના રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકમાં મોડી રાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજુલાના ડુંગર, મોરંગી, માંડણ, વિક્ટર, કુંભારિયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા ગીરના ગામડાઓમાં પણ વનરાધાર વરસાદ ખાબક્યો હતો. રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદી નાળા છલકાયા હતા. લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાગડિયા નદીમાં પૂર આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ થયેલ ચેકડેમ છલકાયો હતો. પોરબંદરના ઘેડ વિસ્તારમાં વરસાદના પગલે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘેડ વિસ્તારમાં રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે કે 108 પણ જઈ શકતી નથી. ઘેડ પંથકના ગરેજથી ચિકાસા હનુમાન મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. બીજી બાજુ નિજ મંદિરમાં પાણી ફરી વળતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. વલસાડમાં ભારે વરસાદના પગલે ઔરંગા નદીમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં હેડવોટર વર્કર્સ ડેમ ઓવરફ્લો થયો હતો. હેડવોટર વર્કર્સ ડેમમાંથી આખા વલસાડને પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ પર બનાવવામાં આવેલા બોરી બંધ તોડીને પાણી ઓવરફ્લો થયું હતું. વલસાડના છીપવાડ ગરનાળામાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા. છીપવાડ ગરનાળામાં પાણી ભરાતા 40 ગામોને જોડતા રોડ રસ્તા પર આવન જાવન બંધ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી છે. માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જૂનાગઢ સહિતના આસપાસ વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર બેટિંગથી ઘેડ પંથક પર પાણી પાણી થઈ ગયું છે. ગામમાં પાણી ઘૂસી ગયા છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ગામ સંપર્ક વિહોણા થયા છે. કેશોદ પંચાળા ગામ નજીક ઘેડ પંથકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકો મૂકવામાં આવ્યો છે. આરએમઓ ઓફિસ પાસે ઓર્થોપેડિક વિભાગ બહાર જ
ટેકા મૂકવામાં આવ્યા છે. લોખંડની જાળી પાસેનો ભાગ નમી જતા ટેકો મૂકવામાં આવ્યો છે. નિયમ અનુસાર ટેકા મૂક્યા બાદ તકેદારીના ભાગરૂપે અવરજવર બંધ કરવી પડે છે, પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલનું તંત્ર જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે એક વર્ષ પહેલા જ આ જૂની બિલ્ડિંગને ઉતારી લેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ બાદનો સમય વીત્યા બાદ પણ જૂની જર્જરિત બિલ્ડિંગને ઉતારવામાં આવી નથી. આનાથી એક સવાલ સ્પષ્ટ થાય છે કે શું વહીવટીતંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જે રીતના ચોમાસાનો શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જોઈ શકાય છે જર્જરિત બિલ્ડિંગ હોવા છતાં અહીંયા કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવ્યું નથી અને ફક્ત ને ફક્ત રિલિંગ મૂકવામાં આવ્યું છે અને જે રીતના સંતોષ માની લેવામાં આવ્યો છે. જર્જરિત ઇમારત જોવા મળી રહી છે. દર્દીઓની અવરજવર વચ્ચે જે રીતના સ્લેબ ધરાશાયની ઘટના પણ અલગ અલગ સામે આવી રહી છે. જોઈ શકાય છે કેટલાક પોપડાઓ પણ નીચે પડ્યા છે. તો ફક્ત ને ફક્ત અહીં લોખંડનું જે સ્ટીલ છે તે મૂકીને ટેકો આપી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારની હાલ કામગીરી કરવામાં આવી નથી. અહીંથી દર્દીઓની અવરજવર થઈ રહી છે. વરસાદનું પાણી અંદર આવી રહ્યું છે સિવિલ હોસ્પિટલની અંદર, પરંતુ સત્તાધીશો દ્વારા હજી સુધી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે જે આરએમ ઓફિસની બહાર જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર જે જર્જરિત બિલ્ડિંગ હોવાના કારણે હજી સુધી કોઈ પણ પ્રકારની દર્દીઓની અહીં અવરજવર પર બંધ કરવામાં આવ્યું નથી, પરંતુ ફક્ત ને ફક્ત અહીં જે લોખંડનો જે ગ્રીલ છે તે ટેકો મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોઈ પણ સત્તાધીશીઓ મીડિયા સમક્ષ બોલવા માટે તૈયાર નથી, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે દક્ષિણ ગુજરાતની સૌથી જીવાદોરી સમાન એવી સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ દૂર દૂરથી સારવાર અર્થે આવતા હોય છે અને આ સિવિલ હોસ્પિટલના આરએમ ઓફિસની બહાર જ જે રીતના પોપડા પડવાની ઘટના હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય અવારનવાર સામે આવી રહી છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સાઈ જગતાપ, જીએસટીવી સુરત. ગીર જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ ગાંડી ગીર સોળે કળાએ ખીલી ઉઠી હતી. અંધારપટ વરસાદી વાતાવરણના કારણે વિઝિબિલિટી પર ડાઉન જોવા મળી હતી. વરસાદના કારણે લીલીછમ વનરાજીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા. ગીરના નેસડાઓમાં વરસાદ વરસતા ચારેકોર નદીઓમાં નદીઓ ખળખળ વહેતી જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા દિવસ સુધી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, જ્યારે ગઈકાલથી જ વરસાદી વાતાવરણ સાથે સવારથી જ ખંભાળિયા અને કલ્યાણપુર સહિત વિસ્તારમાં અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કલ્યાણપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળામાં પૂર આવ્યા હતા. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે મુશળધાર વરસાદના કારણે ગામના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ભારે વરસાદના કારણે નીચાણવાડા, દલિતવાસ વિસ્તારમાં, વાડા વિસ્તારમાં લોકોના ઘરોમાં એક ફૂટ જેટલું પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જોકે ભાનવડ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ આબ ફાટવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જૂનાગઢના મોટાભાગના જિલ્લામાં 8 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આખો જૂનાગઢ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. 14.5 ઇંચ વરસાદ સાથે વંથલી પાણીમાં ગરકાવ થયો છે, તો વિસાવદરમાં પણ 13.5 ઇંચ જેટલા વરસાદથી જળમગ્ન થયું છે. જૂનાગઢ તાલુકા અને શહેરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઇંચ વરસાદે લોકોને મુશ્કેલી વધારી છે, તો માણાવદરમાં 9 ઇંચ, મેંદરડામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયાહાટીના ભેંસાણમાં પણ 6.5 ઇંચથી વધુ વરસાદ થયો છે.